તો આજે આપણે જોવાનું છે એ કાર્યનો ટૂંકમાં પરિચય તો કે આપણે જનરલી જોયું છે કે બધાના કાર્યની અંદર કાર્ય આયોજન આવ્યું કારણ કે આયોજન પહેલા થાય પછી આપણને ખબર પડે કે કઈ કઈ આપણે વ્યવસ્થા કરવાની છે એ પ્રમાણે વ્યવસ્થા કરી અને પછી કર્મચારીઓ રાખી અને પછીની વ્યવસ્થા થાય તો પહેલા તો શું કરવામાં આવે છે આયોજન તો આજે આપણે સંચાલન નું પહેલું કાર્ય આયોજનનો પરિચય મેળવવાનો છે આયોજન ઓકે આયોજન માટે એક ટેગલાઇન લેખી છે ઇવન ગોડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ ઇવન ગોડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ એટલે કે ભગવાન પણ ભૂતકાળને બદલી શકતો નથી થઈ ગયું તો થઈ ગયું એ પાછું ફરીથી નથી થવાનું જે થઈ ગયું છે થઈ ગયું છે બટ મેન કેન ચેન્જ ધ ફ્યુચર મતલબ કે ભગવાન પણ ભૂતકાળને બદલી શકતો નથી પરંતુ માણસ છે એ ધારે તો ભવિષ્યને બદલી શકે છે મતલબ કે કઈ રીતે ભવિષ્ય માટેનું સારામાં સારું આયોજન કરે અને આયોજનને પછી અમલમાં લાવે તો આયોજનની સિદ્ધિ ટૂંકી વ્યાખ્યા કે અપેક્ષિત પરિણામો હાંસલ કરવા માટે હકીકતોની પસંદગી કરી અપેક્ષિત પરિણામો હાંસલ કરવા આપણે કઈક ને કઈક પરિણામો હેતુઓ છે એને હાંસલ કરવા માટે હકીકતોની પસંદગી કરી આપણે આપણી કેપેસિટી પ્રમાણે વાત કરીએ તો ચાલે બરોબર છે પણ આપણે વાત જ એવી કરી દઈએ કે એ કોઈ દી શક્ય જ નથી તો ધીમે ધીમે ટાર્ગેટો સિદ્ધ થઈ શકે એટલે હકીકતો જોવી તેમની વચ્ચે આંતર સંબંધો સ્થાપવા એટલે તેમની વચ્ચે કેટલો તફાવત છે માનો કે આપણે કોઈ વિદ્યાર્થીના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો કોઈ વિદ્યાર્થી સિત્તેર ટકાની એવરેજ ન છે તો એને એસી ટકાનો ટાર્ગેટ રાખ્યો તો આંતર સંબંધો દસ ટકા વચ્ચે સ્થાપવાના થાય કે દસ ટકા માટે શું શું કરવું પડશે જરૂરી પ્રવૃત્તિઓના અવલોકન અને ઘડતર માટેનું પૂર્વાનુમાન કરવું તો જરૂરી પ્રવૃત્તિઓ કે કઈ કઈ પ્રવૃત્તિઓ એ વધારશે એનું અવલોકન કરશે અને નવું ઘડતર કરશે કે મારે આ આ કાર્ય વધારે કરવા પડશે એનું અગાઉથી પૂર્વાનુમાન કરશે કે ભાઈ હું આટલા મહિના દરમિયાન આ રીતે આવી રીતે મહેનત કરીશ તો અગાઉથી નક્કી થઈ જાય છે પૂર્વ અનુમાન તો આ પ્રક્રિયાને જ કહેવામાં આવે છે આયોજન તો આયોજન એટલે શું અપેક્ષિત પરિણામોને હાંસલ કરવા માટે હકીકતોની પસંદગી કરવી અને તેની જરૂરી પસંદગીના અવલોકન અને માટે કરવું એટલે કે આયોજન સંચાલનના કાર્યની શરૂઆત આયોજન થી થાય છે કારણ કે સંચાલનનું પહેલું કાર્ય છે નક્કી કરેલા હેતુઓને સિદ્ધ કરવા માટે કયું કાર્ય કોણે ક્યારે કેવી રીતે અને કેટલા પ્રમાણમાં કરવાનું છે અને કાર્ય ક્યારે પૂર્ણ કરવાનું છે તેની પણ અગાઉથી કરવામાં આવતી બુદ્ધિપૂર્વકની વિચારણાને આયોજન કહે છે તો આવે કહે તો બહુ સિમ્પલ છે આમાં કંઈ તમને ન સમજાયું તો છે જ નહીં કે શું કીધું સાવ સિમ્પલ કે આપણે કંઈક નક્કી કરેલા છે તું એ તે સિદ્ધ કરવા છે તો એના માટે કયું કાર્ય કરશું કોણ કરશે ક્યારે કરશું કેવી રીતે કરશું કઈ પદ્ધતિથી કરશું કેટલા પ્રમાણમાં કરશું તો ભવિષ્ય માટેની પૂર્વ વિચારણા વર્તમાન સમયમાં કરવી એટલે જ આયોજન ભવિષ્યનું પ્લાનિંગ કરીએ એ છે આયોજન ભવિષ્યમાં આવનારા જોખમો અને અનિશ્ચિતતાઓ ઘટાડવા માટે આયોજન જરૂરી છે ભવિષ્યમાં જે પણ જોખમો આવવાના હોય અનિશ્ચિતતાઓ આવવાની હોય એને ઘટાડી શકીએ માનો કે કોઈ આપણને ખબર પડી જાય કે કોઈ નુકસાન થવાનું છે આપણને પણ જો આપણને એની અગાઉથી ખબર હોય તો નુકસાન અટકાવી ન શકીએ પણ એને ઓછું તો કરી જ શકાય આયોજનની મદદથી આયોજનને લીધે એકમની બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત બને છે અને ધ્યેય સિદ્ધિનો માર્ગ સરળ બને છે આયોજનના લીધે એકમની બધી પ્રવૃત્તિઓને વ્યવસ્થિત રીતે બનાવી શકાય કારણ કે એનો અગાઉથી પ્લાનિંગ બની ગયું છે ધ્યેયને સિદ્ધ કરવા માટેના વૈકલ્પિક માર્ગો હોય ત્યારે શ્રેષ્ઠ માર્ગની પસંદગી કરવામાં આયોજન ઉપયોગી છે ધ્યેય સિદ્ધ કરવો છે એની બસ આપણા માટે ઘણા બધા રસ્તા છે વૈકલ્પિક માર્ગો કે ભાઈ આવી રીતે આપણા ધ્યેયને સિદ્ધ કરી શકાય આવી રીતે કરી શકાય આવી રીતે કરી શકાય આપણી પાસે એક જ ધ્યેયને સિદ્ધ કરવાનો પાંચ રસ્તા છે તો આમાંથી કયો રસ્તો પસંદ કરવો કઈ પદ્ધતિ આપણે યોગ્ય રહેશે એ શોધવા માટે આપણને આયોજન ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે તેથી આયોજનનું કાર્ય મૂળભૂત રીતે પસંદગીનું કાર્ય છે કે આપણે આપણા ધ્યેય સિદ્ધ કરવા માટે કયો રસ્તો પસંદ કરીએ છીએ સંચાલનના અન્ય કાર્યો જેવા કે કર્મચારી વ્યવસ્થા સંકલન અંકુશ છે તબક્કાવાર સતત ચાલતી પ્રક્રિયા એક થાય પછી બીજી થાય બીજી થાય પછી ત્રીજી થાય એટલે સૌથી પહેલું તો આયોજન છે તો આયોજન જેટલું સારું બનશે એટલા જ પાછળના કાર્યો સારા કામ કરશે એટલે કે પાછળના બધા જ કાર્યોનો આધાર પણ આયોજન પર રહેલો હોય છે